सब्सक्राइब करो आ चैनल ले। नहीं जय, जे बाप एक नहीं एक दिक्री नहीं खुशी ना जोई सकतो है। ए बाप ने तो सजा मलवी जोई है। जय जय सुधा, नहीं जय जय, अपने जात मेहनत करी शु, लोगों ने त्यां गुलामी करी शु, पर डैडी ने त्यां पाछा तो नहीं चाहिए। हाँ सुधा, जय सुधा, सुधा बोल। एक मिनट डॉक्टर, एक मिनट सोता हो जाने। अकस्मात थे छे, आ रोड पर गंभीर हालत में पड़ी हती। आ पुलिस केस छे, कोई लव प्रेम बेम लफरो, तमे प्रेम करयो छे? ना ना, એટલે કે અકસ્માત થયો છે, લવ થયો છે, લફરો થયો છે, આત્મહત્યા કરી છે, તો તમે છે ને પહેલા પોલીસ કેસ કરો, પહેલા પોલીસ કેસ પછી ઈલાજ। ડોક્ટર પ્લીઝ, આનો ઈલાજ કરો, પોલીસ પછી બોલાવજો। નો, પહેલા પોલીસ ઇન્ક્વાયરી, પોલીસ આવશે, તપાસ કરશે અને પછી હું ઈલાજ કરીશ। મારું નામ છે ડોક્ટર આખલા, ભલે ભલી બીમારીઓના વગાડી દઉં છું ડાકલા। ચાલો ડોક્ટર, પહેલા આનો ઈલાજ કરો, પોલીસ તો આવતા આવશે, પણ તમારું પીએમ તો હું કરી નાખીશ। મમ્મા મને છોડી દો, છોડી દો મને, મને નહીતર પેન્ટમાંથી ગ્લુકોઝ નીકળી જશે। અરે ચાલો ચાલો ભાઈ, ચાલો જલ્દી ચાલો। અરે ડોક્ટર સાહેબ, એ છોકરીને કેવું છે, બાનમાં આવી કે ના આવી? ના, હાલમાં તો એ બાનમાં નથી આવી। ઓહ, એના હાથે ને માથે ફ્રેક્ચર છે। જુઓ, ચિંતા ના કરો, દવા કરી દીધી છે ભાઈ। લાગે છે આ છોકરીએ બહુ ઊંચેથી કૂદકો માર્યો લાગે છે, પોતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે આ ભાઈ, એટલે આને આટલી ગંભીર ઈજાઓ થઈ છે। અને ભાઈ હોશમાં પણ નથી। ભાઈ એક વાત કે, આ તને મળી ક્યાંથી? અરે ડોક્ટર સાહેબ, કેટલી વાર કહેવાનું, એ યાર રોડ પર ગંભીર હાલતમાં પડી હતી અને હું લાવ્યો। ભાઈ તો આ છોકરી છે ને બાનમાં આવે ને તો જ ખબર પડે। પણ ડોક્ટર સાહેબ, મેં તમારા પર હાથ ઉપાડ્યો, હું તમારી માફી માંગુ છું। અરે ના ના, મારું નામ છે ડોક્ટર આખલા, બીમારીઓના વગાડી દઉં છું ડાકલા। અરે ભાઈ, ખાઉં છું ગાજર ને રહું છું હાજર। ડોક્ટર, પેશન્ટ હોશમાં આવી ગઈ છે। ઓહો, ચલો 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 ચલો, સરસ સરસ, હોશ આવી ગયો, જાઓ પેલા દર્દીને ઇન્જેક્શન લગાવો, એ બૂમો પાડે છે। હાય, શું નામ છે તમારું? મને કશું યાદ નથી આવતું, મને શું થયું છે, કોણ છું? એ તો આને ખબર, પણ મને થયું છે શું, હું અહીંયા કેવી રીતે આવી છું? એ આને ખબર। અરે ડોક્ટર, મને શું ખબર? હા તો ખબર પાડી દઈશું। ઇન્સ્પેક્ટર સાહેબ આવો, આ એજ છોકરો છે ને આ એજ પેશન્ટ છે, આ છોકરો આને લઈને અહીંયા આવ્યો છે। તમે મને અહીંયા લઈને આવ્યા છો તો મારા વિશે જાણતા જ હશો ને કે હું કોણ છું? બોલ, આ કોણ છે, તારે શું સંબંધ છે એની સાથે? અરે સાહેબ, હું નથી જાણતો આને। તું નથી જાણતો તો એ અહીંયા આવી કેવી રીતે? તમે જાણો છો તો કોને હું કોણ છું? અરે હું જાણતો હોત તો અહીં પોલીસ કે હું નહીં, તારો પરિવાર હોત। મારો પરિવાર છે? અરે તું રોડ ઉપર ગંભીર હાલતમાં પડી હતી અને મને ખબર નથી તારો પરિવાર ક્યાં છે। રોડ પર શું કરતી હતી? સાહેબ હું શું કરું? જ્યાં સુધી આને દૂધ યાદ ના આવે ત્યાં સુધી તારા ગેરેજ રાખવાની છે। પણ સાહેબ, અને હા, દર 10 દિવસે મને રિપોર્ટિંગ કરતો રહેજે। અને તારા ઘેર કોણ છે? મારી માં અને બેન। ઠીક છે, સારું ડોક્ટર સાહેબ, થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ। એ ભગવાન, ચાલો
યાદ આવે ને આને કે આ કોણ છે તો મને કહેજો ને નિયમિત ડ્રેસિંગ કરાવતા રહેજો. હા લઈ જાઓ આને. ચલો મેડમ. બાપુ બાપુ, શ્રદ્ધા નથી મળી. શ્રદ્ધાને એ છોકરાને શોધવાની તો બહુ કોશિશ કરી, પણ બાપુ હાથમાં આવતા આવતા સાલો બચી ગયો. બાપુ બાપુ, તમે ચિંતા ના કરો, હું સાલાને ગમે ત્યાંથી ગોતી લાવીશ. બાપુ છોડી દો, મરી જશે. સિંહની ટોળમાં શિયાળનો પંજો, એના વાળ ઉખેડીને રોતા પણ નહી આવડે. તને મારો નિયમ ખબર છે ને? આ પળવંત ને બેઈમાની એવી ફળી, જાણે સોનામાં સુગંધ ભળી. માટે શામ દામ દંડ કોઈ પણ ભોગે એ લોકોને અહીં હાજર કરો. જાઓ જાઓ. હા બાપુ.